केंद्रीय गृह प्रधान अमित शाह अमदावाद शहर में जीएमडीसी हॉल में धन्वंतरी कोविड हॉस्पिटल निरीक्षण करने शुक्रवार दिवसे आया था। ए वक्त मुख्यमंत्री विजय रूपाणी, नायब मुख्यमंत्री नीतिन पटेल, टॉप अधिकारी के कैलाशनाथन, अनिल मुकिम, जयंती रवि, जयप्रकाश शिवहरे सहित उच्च अधिकारी उच्च पोलिस अधिकारी हाजर रहा था। डीआरडीओ ना उच्च अधिकारी अने जिला कलेक्टर कचेरी आरोग्य विभाग ना अधिकारी हॉल मा स्थल पर हाजर हता। अमदावाद मेयर किरीट परमार, स्टेन्डिंग कमिटी ना चेयरमैन हितेश बारोट सहित एएमसी ना शासकों हाजर रहा हता। दरमियान अमित शाहे कहु हतु के दर्दियों माटे वधु व्यवस्था कराशे। तेमणे कहु हतु के 1200 बेडनी गांधीनगर हेलीपेड खाते हॉस्पिटल बनावाशे, तमाम निष्णांतोनी मदद लेवामां आवशे। જેમાં ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને ઉપ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત છે। સમગ્ર દેશની અંદર જેમ કોવિડના કેસો સેકન્ડ સર્જની અંદર વધી રહ્યા છે, ખૂબ ઝડપથી વધી રહ્યા છે, એ જ રીતે ગુજરાતમાં પણ એનો વધારો જોવા મળ્યો। પહેલા દુનિયામાં પણ અનેક પ્રકારના અનેક દેશોની અંદર આ પ્રકારની બીજી લહેર ત્રીજી લહેરનો અનુભવ આવ્યો છે, પરંતુ ગુજરાત સરકારે એની સામનો કરવા માટે ખૂબ સુંદર રીતે તૈયારીઓ પણ કરી છે। કદાચ સૌથી વધુ ઓક્સિજન બેડ દેશભરમાં આજે ગુજરાતમાં છે, આઈસીયુ બેડની સંખ્યા પણ ઘણી મોટી છે, પરંતુ આની ભવિષ્યમાં પડવાવાળી જરૂરિયાતને ધ્યાનમાં રહી ટાટા ટ્રસ્ટના સહયોગથી એક બીજી 1200 બેડની હોસ્પિટલ ગાંધીનગર હેલીપેડના ગ્રાઉન્ડ પર બનાવવાનો આજે નિર્ણય થયો છે, જેનો ટાટા ટ્રસ્ટ તરફથી બધો ખર્ચો ઉપાડવામાં આવશે અને આ હોસ્પિટલમાં પણ સીઆરટીનો અને એની અંદર 600 આઈસીયુ બેડ, તો આનાથી બેડની ઉપલબ્ધતામાં ઘણો વધારો છે। એમ છતાં પણ નાના નાના માણસો જેમના નાગરિકો જેમના ઘર ખૂબ નાના છે, પરિવાર મોટું છે, ત્યાં હોમ આઇસોલેશનની પરિસ્થિતિ શક્ય જ ના હોય, એમના માટે આજે મિટિંગમાં નિર્ણય થયો છે કે સ્વયંસેવી સંસ્થાઓના સહયોગથી ગુજરાત સરકાર આઇસોલેશન સેન્ટરની શરૂઆત, કર્ણાવતી ક્લબ, અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંક, ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ બેંક, રાજકોટ ક્લબ, ઇન્દિરા પરિવારના 2-3 સંસ્થાઓએ આ બધાએ આના માટે કન્સેન્ટ આપી છે અને આ ટ્રેન્ડ દેશ રાજ્યભરમાં ગુજરાત સરકાર આગળ લઈ જવાની, એનાથી જેમના ઘર નાના છે, પરિવાર મોટો છે અને ઘરમાં કોઈ પોઝિટિવ આવે તો આઇસોલેશનની વ્યવસ્થા ઘરમાં શક્ય ન હોય તો એના આઇસોલેશનની વ્યવસ્થા અહીંયા થઈ જાય તો ઘરના બાકીના પરિવારજનોને કોવિડ લાગવાની અથવા તો સંક્રમણ થવાની શક્યતા, બેડ અને બાકી બધો ખર્ચો સ્વયંસેવી સંસ્થાઓ ઉઠાવવાની છે, પ્રાઇમરી મેડિકલ ટ્રીટમેન્ટ અને દવાઓ અને જરૂર પડે ત્યાં ભોજનનો ખર્ચો પણ ગુજરાત સરકાર ઉઠાવશે, એ પ્રકારની એક મોડલની પણ અમે શરૂઆત કરી છે। એક આજે ટોલ ફ્રી નંબરનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે,